અમદાવાદમાં ખાનગી શાળાઓની મનમાની સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. ખિસ્સા ખાલી કરતી ફી અને ઓનલાઈન અભ્યાસ મામલે શું કહેવું છે વાલીઓનું, આવો તે પણ જાણીએ. જતા કોરોનાના કેસની વચ્ચે શાળાઓ દ્વારા બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાય છે. જોકે વાલીઓ દ્વારા એક આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે જે રીતે પૂરો સમય જે અભ્યાસ આપવાનો હોય તેની બદલે અડધો સમય જ અભ્યાસ આપી અને શાળાઓ દ્વારા ફી પૂરેપૂરી વસૂલવામાં આવી રહી છે. તો આપણી સાથે કેટલાક વાલીઓ જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે ઓનલાઈન એજ્યુકેશનની હાલના સમયમાં જે રીતે જરૂરિયાત છે, પરંતુ શાળાઓ દ્વારા જે રીતે ફીઝ ઉઘરાવવામાં આવી રહી છે, કેટલી તકલીફો વાલીઓને પડી શકે છે? બાળકોને ઓનલાઈન શિક્ષણથી કરાય અવેર નથી એટલે એમને ખૂબ જ સમજવામાં તકલીફ પડી રહી છે. અને ઓનલાઈન શિક્ષણથી એક તો બાળક એનો ગેરલાભ બી છે, બાળકો ભણવા કરતાં એમાં ગેમ્સને વધારે સમય એમાં લમશે. અને વાલીઓને એમ કે બાળકો ઓનલાઈન શિક્ષણ ભણી રહ્યા છે, પણ એનો બાળકોનો દુરુપયોગ છે કે બાળકો ઓનલાઈન શિક્ષણની આડમાં કદાચ ગેમ્સ બી રમી શકે, એમના ભણતર પર માઠી અસર થઈ શકે છે. જે રીતે શાળાઓ દ્વારા ફીઝ ઉઘરાવવામાં આવી રહી છે હાલના સમય દરમિયાન, જે રીતે કહી શકાય પૂરી ફીઝ માંગવામાં આવી રહી છે, જ્યારે અભ્યાસને લઈને કયા પ્રકારની વ્યવસ્થા શાળાઓ કરી રહી છે, આ વ્યવસ્થાથી વાલીઓ કેટલા સંતુષ્ટ રહી શક્યા છે? વાલીઓ તો જોકે સંતુષ્ટ નહીં શક્યા. એમબીએ લોકો વિદ્યાર્થીઓના સ્ટુડન્ટને પહેલાં ઇન્ટરનેટથી બનેલું દૂર જ રાખતા હતા, કેમકે ચાલુ સ્કૂલમાં અભ્યાસક્રમમાં વાલીઓ જે છોકરાઓ નબળા હોય તો સ્કૂલમાં જતા હોવા છતાં નહોતા ભણી શકતા બરાબર. એ લોકો ઓનલાઈન તો શું ભણવાના, એક વસ્તુ જોવા જઈએ તો હજુ આપણે એ સિસ્ટમમાં ઘણા પાછળ છીએ. ઘણો વાલ